एलिमेंट टाइप, टू एलिमेंट टाइप, थ्री फेज एनर्जी मीटर। ओके, तो આગળ આપણે ચર્ચા કરી ગયા બરાબર કે સિંગલ ફેઝ એલિમેન્ટ હોય તો એની અંદર શું હોય, તો કે ઈ શેપ હોય, સી શેપ હોય અને વચ્ચે એક જો અથવા તો બ્રેકિંગ મેગ્નેટ હોય, બરાબર, એટલે ડિફ્લેક્ટિંગ સિસ્ટમ જે પૂરી પૂરી થઈ જાય, બરાબર, પછી બ્રેકિંગ સિસ્ટમ આવી જાય એની અંદર, બરાબર, પછી જે મૂવિંગ સિસ્ટમ છે આવી જાય, અને ફોર્થ વન રજિસ્ટરિંગ સિસ્ટમ આવી જાય, ઓકે, સિંગલ ફેઝ એનર્જી મીટર માટે। તો એવી જ રીતે આપણે સિંગલ ફેઝ એનર્જી મીટર, ત્યાર પછી થ્રી ફેઝ એનર્જી મીટરમાં કે જેમાં ત્રણ એલિમેન્ટનો યુઝ કરીએ, થ્રી ફેઝ એનર્જી મીટર બરાબર પણ થ્રી એલિમેન્ટનો યુઝ કરીએ। જ્યારે નેક્સ્ટ આપણે ભણવાનું છે એની અંદર થ્રી ફેઝ એલિમેન્ટ છે બરાબર, અથવા થ્રી ફેઝ એનર્જી મીટર છે, પણ એના માટે એલિમેન્ટ આપણે કેટલા યુઝ કરીએ છીએ, એના માટે આપણે ટુ એલિમેન્ટનો યુઝ કરીએ છીએ। અહીંયા જે દેખાય છે ટુ એલિમેન્ટ છે, કઈ રીતે, તો કે ઈ શેપ અને સી શેપની એક પેર, એવી રીતે બીજી ઈ શેપ અને સી શેપની એક પેર, ટોટલ બે પેર છે બરાબર, એલિમેન્ટ વન એની અંદર એક પેર ઈ શેપ અને સી શેપની, અને એવી રીતે એલિમેન્ટ ટુ ની અંદર ઈ શેપ અને સી શેપની એક પેર, અને બંને પેર બરાબર, બંને પેર ની વચ્ચે શું કરેલું હશે, બંને પેર ની વચ્ચે એલ્યુમિનિયમ ડિસ્ક રાખેલી છે, જે આપણે થ્રી ફેઝ અને સિંગલ ફેઝ બંનેમાં જોયું, એલ્યુમિનિયમ ડિસ્ક રાખેલી છે બરાબર, અને બ્રેકિંગ મેગ્નેટ કરેલા છે, બ્રેકિંગ મેગ્નેટ એવી રીતે રાખેલા છે કે જેને જે જ્યારે એલ્યુમિનિયમ ડિસ્ક આપણી મૂવ થાય ત્યારે બ્રેકિંગ મેગ્નેટની અંદરથી એ ડિસ્ક મૂવ થઈને બહાર જાય, એવી રીતે બ્રેકિંગ મેગ્નેટનું એડજસ્ટમેન્ટ કરેલું હોય છે બરાબર। થ્રી ફેઝ થ્રી વાયર સિસ્ટમમાં તો આપણે માપન કરીએ જ છીએ બરાબર, પણ એના માટે બે એલિમેન્ટથી પણ માપન કરી શકાય, એનું મેઝરમેન્ટ કરી શકાય। દરેક એલિમેન્ટ જોવા જાય તો એનું કન્સ્ટ્રક્શન મેં વાત કરી એ પ્રમાણે સિંગલ ફેઝ જેવું જ છે બરાબર, એટલે કે શન્ટ મેગ્નેટ હશે, સિરીઝ મેગ્નેટ હશે, ડિસ્ક મૂકેલી છે એ હશે બરાબર, સિરીઝ જે શન્ટ મેગ્નેટ છે એની ઉપર આપણે શન્ટ કોઇલ એટલે કે પ્રેશર કોઇલ મૂકવામાં આવે, એને કનેક્ટ કરવામાં આવે, જ્યારે સી શેપ સાથે કરંટ કોઇલ એટલે કે સીસી મૂકવામાં આવે બરાબર, એટલે પીસી અને સીસી, પ્રેશર કોઇલ અને કરંટ કોઇલ, આ બંને કોઇલ મૂકવામાં આવે બરાબર, અને આ બંને કોઇલને જોવા જઈએ તો એલિમેન્ટ જે આપણે જે છે બરાબર મેગ્નેટ છે એના ઉપર વીંટાળી અને તેને થ્રી ફેઝ લાઇન, જે આપણી પાસે થ્રી ફેઝ લાઇન હોય એની સિરીઝમાં જોડવામાં આવે બરાબર, એવી રીતે પ્રેશર કોઇલનું કામ છે બરાબર, શન્ટ મેગ્નેટ મૂકવામાં આવે બરાબર અને એને સિરીઝમાં જોડી સોરી શન્ટમાં જોડી દેવામાં આવે। આ બે જે એલિમેન્ટ છે એક જ સ્પિન્ડલ ઉપર હોય આપણે ખબર છે, ગિયરિંગ સિસ્ટમ, આ હકીકત આની અંદર ગિયરિંગ સિસ્ટમ પણ હોય કે જેથી કરીને જે આપણા નંબર્સ છે બરાબર, આંકડાઓ છે, 10 ના ફોર્મમાં, 100 ના ફોર્મમાં, 1000 ના ફોર્મમાં, 10000 ના ફોર્મમાં બરાબર, કે ભાઈ આપણે વાત કરી કે આગળ પણ લાસ્ટ ટાઈમ બરાબર આગળના વિડીયોમાં વાત કરી ગયા કે 0 થી 9 સુધી, પછી 10 જાય એટલે પાછું 0 આવી જાય, આગળ 1 આવી જાય, એવી રીતે 10 થી 99 સુધી જાય, પછી 100 ઉપર આવે બરાબર, ત્યારે 1 આગળ આવી જાય, 00 થઈ જાય, પછી એવી રીતે 1 2 3 99 સુધી જાય, એવી રીતે 100 સુધી જાય તો 1000 સુધી આવે બરાબર, 999 થાય પછી જે મૂવ કરે તો 1000 સુધી આવે, એવી રીતે 9999 જાય તો 10000 સુધી આવે। ઓકે, તો એ આખી પૂરેપૂરી રજિસ્ટરિંગ સિસ્ટમ હોય જેની અંદર ગિયર મિકેનિઝમ હોય। દરેક એલિમેન્ટ જોવા જાય તો ફ્રિક્શન એડજસ્ટમેન્ટ માટે અલગથી એડજસ્ટમેન્ટ સિસ્ટમ મૂકેલી હોય બરાબર ફ્રિક્શન માટે, ઓકે, અને બધી જ કોઇલમાં પેલો 90 ડિગ્રી વાળું આપણે જે વાત કરી બરાબર, તો એક એક પ્રકારની નાની એવી કોઇલ અથવા તો નાની એવી રિંગ મૂકેલી હોય છે બરાબર, શન્ટ રિંગ જેને કહેવાય, એ શું કામ મૂકેલી હોય છે, કારણ કે ફેઝ ડિફરન્સ બેમાં ક્રિએટ કરવા માટે રિંગ મૂકેલી હોય છે। ઓકે, તો આ પૂરેપૂરું જે કન્સ્ટ્રક્શન છે ટુ એલિમેન્ટ ટાઈપ, ટુ એલિમેન્ટ ટાઈપ થ્રી ફેઝ એનર્જી મીટરનું હતું, જેની અંદર જોવા જાય તો એ પણ ઇકોનોમિકલ છે, એડી કરંટના થોડા ઘણા પ્રોબ્લેમ છે, કારણ કે બંનેની અંદર બરાબર ઈ શેપ અને સી શેપ, ઈ શેપ અને સી શેપ બંનેની અંદર શું થાય, બંનેની અંદર મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય, જોકે શિલ્ડ લગાવેલું હોય છે વચ્ચે છતાં પણ બરાબર મેગ્નેટિક ફિલ્ડની અસર થાય છે, તો એકબીજાની અસર એકબીજાને નડે છે, જેના કારણે એરર આવવાની શક્યતાઓ છે, પણ થોડી ઘણી શક્યતાઓ છે એરર, જે આપણી પાસે એરર આવે એને પણ નિવારવાના આપણે પ્રયાસો કરી શકીએ બરાબર, એના માટે આપણે જે શિલ્ડ મૂકવાનું છે તો શિલ્ડ મૂકી શકીએ, ઇન્સ્યુલેશન મૂકવાનું છે તો ઇન્સ્યુલેશન મૂકી અને એમાં એરરમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ બરાબર, એરર ઓછી કરવામાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ। તો આ પૂરેપૂરું જે હતું એ ટુ એલિમેન્ટ ટાઈપ થ્રી ફેઝ એનર્જી મીટર હતું।